નમસ્કાર દિલોક સતાશોમાં આપનું સ્વાગત છે ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં રવિવારે જ્યાં ચોમાસું સક્રિય થતા વરસાદના કારણે લોકોને ઉકળાટ અને ગરમીમાંથી રાહત મળી તો બીજી તરફ ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વરસાદ કહેર બનીને તૂટી પડ્યો જી હા દર્શક મિત્રો ઉત્તર પ્રદેશ તેમજ રાજસ્થાનમાં વીજળી ત્રાટકવાના કારણે સાહીઠથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા જ્યારે મધ્યપ્રદેશમાં વીજળી પડવાના કારણે સાત થી વધારે લોકોના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે તમને જણાવી દે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વીજળી પડવાના કારણે થયેલ મૃતકોના પરિવારજનો માટે સંવેદના વ્યક્ત કરી છે સાથે જ તેઓને વળતર આપવાનું પણ એલાન કર્યું છે વીજળી ત્રાટકતા કેટલાક દ્રશ્યો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જેને જોઈશું સાથે જ ક્યાં ક્યાં વીજળી પડવાને લઈ કેટલા લોકોના જીવ ગયા કેટલા લોકોએ જીવ ગુમાવવા પડ્યા તમામ બાબતે ડિટેલમાં જાણકારી આપીશું પરંતુ એ પહેલાં જો તમે અમારો આ વીડિયો યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો અમારી ચેનલ સત્તાને સબસ્ક્રાઈબ કરો બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં જો તમે અમારો આ વીડિયો ફેસબુક પર જોઈ રહ્યા હો તો તેને લાઇક ફોલો અને શેર જરૂર કરો દર્શક મિત્રો તમને જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ અને અગિયાર જિલ્લામાં વીજળી ત્રાટકવાના કારણે જેટલા લોકોના મોત થયા છે જ્યારે લોકો ઘાયલ થયા છે મીડિયા રિપોર્ટ અનુસાર કાનપુરની આસપાસના જિલ્લામાં અઢાર પ્રયાગરાજમાં ચાર ફિરોઝાબાદ આગ્રા ફતેહપુરમાં ત્રણ ત્રણ ઉન્નાવ સોનભદ્રા અને હમીરપુરમાં બે બે પ્રતાપગઢ કાનપુર નગર મિરઝાપુર વારાણસી અને હરદોઈ એક એક લોકોના મોત થયા છે વીજળી મુજબ જેટલા લોકોના મોત થયા છે જયારે સુડતાલીસ લોકો ઘાયલ છે મીડિયા રિપોર્ટ અનુસાર ની આસપાસના જિલ્લામાં અઢાર પ્રયાગરાજમાં ચૌદ કોશાંબીમાં ચાર ફિરોઝાબાદ આગ્રા માં ત્રણ ત્રણ ઉન્નાવ સોનભદ્ર અને હમીરપુરમાં બે બે પ્રતાપગઢ કાનપુરનગર મિરઝાપુર વારાણસી અને હરદોઈમાં એક એક લોકોના વીજળી પડવાના કારણે મોત છે ઘણી જગ્યાએ વીજળી પડવાના કારણે દર્શક મિત્રો જાનવરોના પણ મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે જી હા રિપોર્ટ મુજબ વીજળી ત્રાટકવાથી કેટલાક લોકો ઘાયલ પણ થયા છે જે પૈકી સૌથી વધુ નુકસાન જો થયું હોય તો તે છે દર્શક મિત્રો કાનપુર મંડળમાં જી હા અહેવાલો મુજબ કાનપુર ગ્રામ્યમાં ભોગનીપુર તાલુકાના અલગ અલગ ગામોમાં પાંચ બાઘાટમપુરમાં એક ફતેહપુર જિલ્લામાં સાત અને હમીરપુરના ગામોમાં બે લોકોના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે રિપોર્ટ મુજબ રાજસ્થાનના પણ ઘણા વિસ્તારોમાં વીજળી પડવાથી અલગ અલગ ઘટનાઓમાં સાત બાળકો સહિત વીસ જેટલા લોકોના મોત નીપજ્યા છે જ્યારે લોકો ઘાયલ થયા છે તેવા અહેવાલો સામે આવ્યા છે જી હા અહેવાલો અનુસાર માત્ર જયપુરમાં જ આમેર કિલ્લાના વોચ ટાવર પર વીજળી પડવાના કારણે બાર લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે જ્યારે કોટા જિલ્લામાં ચાર બાળકો અને ધોલપુર જિલ્લામાં ત્રણ બાળકોના વીજળી પડવાના કારણે જીવ ગયા છે તમને જણાવી દઈએ કે જયપુરમાં ભારે પર સાત દરમિયાન રવિવારે આમેર મહેલમાં બનેલા વોચ ટાવર પર વીજળી ત્રાટકી હતી અહીં ફરવા આવેલ પાંત્રીસથી વધુ ટ્યુરિસ્ટ આની ઝપેટમાં આવી ગયા હતા અહેવાલો અનુસાર ઘટનામાં અનેક લોકો પહાડી પરથી નીચે ઝાડીમાં પણ પડી ગયા હતા તેવું સામે આવી રહ્યું છે તો ઘાયલોમાં હજુ અનેકની હાલત ગંભીર કહેવાય રહી છે જેઓનું રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલી રહ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે રાજ્યમાં અનેક જગ્યાએ વીજળી પડવાની ઘટનાઓ બની રહી છે જેમાં વીસ લોકોએ જીવ ગુમાવ્યા હોવાના રિપોર્ટ સામે આવ્યા છે તો દર્શક મિત્રો મધ્યપ્રદેશની જો વાત કરીએ તો મીડિયા રિપોર્ટ મુજબ અહીં પણ અલગ અલગ જિલ્લાઓમાં વીજળી પડવાના કારણે સાતથી વધારે લોકોના મોત નીપજ્યા છે અહેવાલો મુજબ શિવપુર જિલ્લામાં બે અને ગ્વાલિયરમાં બે લોકોના જીવ ગુમાવ્યા પડ્યા છે તેઓએ વીજળી પડવાના કારણે આ સિવાય શિવપુરી અનુપુર અને બેતુલ જિલ્લામાં પણ એક એક લોકોના જીવ ગયા છે વીજળી પડવાના કારણે તમને જણાવી દઈએ દર્શક મિત્રો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીજળી ત્રાટકવાના કારણે થયેલ મૃતકોના પરિવારજનો માટે સંવેદના વ્યક્ત કરી છે સાથે જ તેઓને આપવાનું પણ કર્યું છે જી હા પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપવામાં આવી છે પીએમ માંથી મૃતકોના પરિવારજનોને બે લાખ અને ઈજાગ્રસ્તો માટે પચાસ હજાર રૂપિયાનું વળતર જાહેર કરવામાં આવ્યું છે તો દર્શક મિત્રો તમને જણાવી દઈએ કે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આકાશીય વીજળીની ચપેટમાં આવવાના કારણે જીવ ગુમાવનાર લોકો માટે શોક વ્યક્ત કર્યો છે રિપોર્ટ મુજબ આ માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનોને રૂપિયા ચાર લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે સાથે જ મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે તેમજ તેઓએ વીજળી ત્રાટકવાથી ઘાયલ થયેલ લોકોને યોગ્ય સારવાર મળી રહે તેના પણ નિર્દેશ આપ્યા છે બીજોને ખબર